નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલના મોરવા હડફના મોરા ખાતે જનસભા સંબોધી. આ પ્રસંગે સીએમનો સરળ સ્વભાવ આવ્યો લોકો સામે. ત્યાં પહોંચી હાજર બાળકના હાલચાલ પૂછ્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરવા હડફ વિધાનસભા સીટના મોરા ગામે જનસભા સંબોધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં મોરવા હડફના ભાજપ ઉમેદવાર નિમિષાબેન સુથાર માટે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. મોરા ગામના એપીએમસી ગ્રાઉન્ડમાં જંગી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેજરીવાલનું નામ લીધા વિના બીજા પક્ષો સત્તામાં આવવાના નથી એટલે જ મન ફાવે એમ લાલચભરી જાહેરાતો કરે છે. એની સામે મોદી સાહેબનું જેટલું આપી શકાય એટલી જાહેરાતો કરે છે અને આ તો આપે પણ છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક જ સૂત્ર છે, એબીસીડી એ એટલે આદિવાસી, તેમ પોતાના સંબોધનમાં જણાવ્યું. હાલ વિધાનસભા ચૂંટણીને લઈ ટિકિટ ન મળતા કેટલાક ધારાસભ્યો નારાજ છે, જે મામલે સીએમને પૂછતા સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે મૌન સેવ્યું. અને જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે આપણને બધાને ખબર છે કે બધાએ ક્યાંક ને ક્યાંક જેને ખબર છે કે આપણે આપવાનું જ નથી તો વધારે જ બોલવાનું હોય. જેને આપવાનું હોય એને ચિંતા હોય ને, એને વાજબી બોલવું પડે, માપનું બોલવું પડે, વ્યવસ્થિત બોલવું પડે. આપણે નરેન્દ્રભાઈએ તો હાર હંમેશ જેટલું કહેવું એટલું કરવું અને એટલું જ કહેવું કે જેટલું કરી શકાય. અને જેના ખાત મુહૂર્ત ભારતીય જનતા પાર્ટી કરે છે એના લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટી કરે એ કાર્ય પદ્ધતિ માન્ય નરેન્દ્રભાઈએ નવી આપી છે. આજ માન્ય નરેન્દ્રભાઈએ આપણને કીધું કે ભાઈ મારી તો એબીસીડીનો શરૂઆત થાય તો એ શરૂઆત એટલે એ અને એ એટલે મારા આદિવાસીનો એ.